પરમાર વંશનો ઇતિહાસ જાણો પરમાર વંશનો સંપૂર્ણ ઇતિહાસ પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરતી માતાની કાયા ને ખૂંદવા લાગ્યા પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની જ્વાળામાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા પડ્યું એ ત્રણેય તો હાથ જોડીને આજના માગતા માગતા નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિના ભડકામાનથી માર માર ની દેતો જે બહાર આવ્યો આવીને પર કહેતાન રાક્ષસને તે પરમાર નામે ઓળખાયો પરમાર વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો હુમલકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો

સોઢા વણ સૂજે નહી હોય દેવાની જેવી હોંશ આવે હોન જેવું અમી અને જેવું પાણી હોય તેવું નથી હોતું બાપુ રતનજી તો કૈલાસમા પધારી ઘેર પણ માં જોમબાઈ હજુ બેઠા હતા માં જોમબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી લખતીરજી ને મુંજોજી માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા સંવત ચૌદસો ચુમોતેર ની અંદર પારકર માં કાળો દુકાળ પડ્યો માં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા માં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલ્કમાં આપની વસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા કે ભાઈ લખધીર તુમને મુંજોજી સાથે જાઓ હુમને ને સો આંગીમ રહેશું લખવીરજીને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઉભા ત્યારે જોંબાઈ બોલ્યા બાપ આપની વસ્તીને પરદેશમાં મા ક્યાંકથી મળશે માટે હું સાથે ચાલીશ માતાજી રથમાંગ બેઠાંગ અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચારતા ચારતા ધરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા લખવીરજીને તો નીમ હતું કે રોજ પોતાના ઈષ્ટેવડી પાછી ફેંટીને પીલુમ જઈ પહોંચે દેવનામ દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગે એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોરના બે પહોર ચાર પહોર ને પછી તો બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લખદીરજીના સ્વપ્નમાં ગાયનું એક ધણ મળશે એક કુંભવારી કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે ખોતરેલી જમીન માંગ ખોપજે તો તને એક પ્રતિમા જડશે એ સાથે લઈ જજે ને જ્યાં રથ ઉભો રહી જાય ખસે નહીં ત્યાં તારો મુકામ કરી રહે છે તારી ફતેહ થશે બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જગાય મળી ને મૂર્તિ જડી એ માંડવ રાજની પ્રતિમાને માતા જોંબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરે જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા હવે કેવો છે એ પાંચાળ દેશ કંકુવરની વોમકા સર્વો સાલેમાળ નર પટાધર નીપજે વોની દેવકો પાંચાળ એક એ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલેમાળ ડુંગર છે અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે બુઢે વસ્ત્રે ગોરીયાંગ પપ્પિંડીનો તાલ કનકટ ઉપર પરવરે પડ જોવો પાંચાળ શ્રી રામ બે પાંચાળની સ્ત્રીઓ માંગ વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણીયા હોવાથી એમનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે એ એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે ત્રણ જેવાંગ ગોરીઓ નામ ઉદર તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથી એ વધુ રળિયામણા એનાંગ નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે નરનારી બને ભલાંગ કદી ના આંગણકાળ આવેલને આદર કરે પટ જોવો પાણી વેડેટ કાંટાવાળા ઘાસ થી ઢંકાયેલી છે ગાળીને લોકો તેલ જેવાંગ નિર્મલ પાણી પીએ છે જેના ભરપૂર સરોવર સારસ પક્ષીઓ કિલ્લોલ કરતા હોય છે એવી એ દેવભૂમિ પાંચાળ છે નદી ખડકે નિઝરનાંગ મલપતા પીએ માલ ગાળે કસુંબા ગોવાળીયા પટજોવો પાંચાળ છ જે નદીઓ અને ઝરણાનો ખળખળ વહી રહેલ છે જ્યાંગ માલધારીના માલ ગાય ભેંસો ભરપૂર પાણીમાં મલપતાંગ મલપતાંગ નીર પીએ છે જ્યાં ગોવાળ લોકો અફીણના કસુંબા ગાળીને ગટટાવે છે એવો એ પાંચાળ દેશ છે જે ખાંગો માંડવ ઠીક છે કદીના આંગણકાળ સારપગાંગ ચરતાંગ ફરે પટજોવો પાંચાળ સાત જીયાંગ ખાંગો અને માંડવ જેવા વંકા ડુંગરે છે દુષ્કાળ કદી પડતો નથી ચોપગામ જાનવરો ફરે છે એવો એ પાંચાળ દેશ છે તાતા તોરિંગ મૃગકુરના લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે પણ જોવો પાંચાળ આઠ જયાંગ હરણ જેવી ફળ ભરનારા પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે કુકડકંધા મૃગકુદના શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે પણ જોવો પાંચાળ કળકોળી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ પણ નર પટાધર નીચે બોની દેવકો પાંચાળ દસ કોળમાંગ જુઓ તો ઘણું ખરું કોળીના જ કોળ વસે છે કોળીની સંખ્યા બહુ મોટી છે ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે એમ છતાં ત્યાંગ મનુષ્યોમાંગ તો વીર પુરુષો પાકે છે એવી એ દેવભૂમિ પાંચાળ છે ચાલતાન ચાલતાન એક દિવસે રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાંગ દેવનો રથ ઉભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ નહીં બાંધી બાંધીને રથ તાણ્યો પણ તૂટી જોડી પાગડીનો હે ઠાકર તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થંભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાળે કાંગી ગામ બંધાશે સામે કાંટે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરવું કેટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાંગ તો આરસપાણની બોમ હોય તેમ રથ રડવા લાગ્યો સામે કાંઠે જઈ ઉછાળા છોડ્યા નાના ઝૂંપડાંગ ઉભાંગ કરી દીધાંગ અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો વેંસો બકરાંગ ને ઊંટ બદામ પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાંગ ગજવતા લહેરથી ચરવા લાગ્યાં જે નેરામાંગ થંભી ગયો હતો તે અત્યારે પણ દાતોડિયું એ નામથી ઓળખાય છે પાર્કી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમાર નો દીકરો અને વળી પ્રભુનો સેવક સેવક તપાસ કરવા માંડ્યા ખબર પડી કે વઢવાણના રાજા વેસુદેવ નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખીરજી વઢવાણ આવ્યા દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિષુદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવળ નાખી બગલમાન લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિભાવ ભીની બે મોટી આંખો અને હજુ તો ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો જોતાં તો એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિષ્ણુદેવજીના હૈયામાં વસી ગયો મહેમાન કે રહે છે કેમ આવેલ છે નામ શું છે એવું પૂછ્યા વિના પાદરો રાજાએ સવાલ કર્યો કે ચોપાટે રમશો જેવી મરજી ઘોડી બાંધી દો ના રાજ ઘોડી મારી દેવાય છે બીજે નહીં બંધાય એક તરનું મેં મોમમાં નહીં લે હું બેસી સુધી ઉભી જ રહે છે હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણનાટી દીધી વિષ્ણુદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને હવે મિત્રો બીજા ભાગ મામ સબરસુ જય શ્રી કૃષ્ણ